सब्सक्राइब करो आ चैनल ने। ए! शू करे छे त्या? नीचे आओ ने बेटा। नीचे आओ दिकरा। रिसाणो छे बराबर नो। हे भगवान केवी रीते मनाऊ? तपन बेटा, अमारो दिको आल्लो। જો બેટા મારી વાત તો સાંભળતો જ નથી બેટા બેટા થોડોક નાસ્તો કરી લે દીકરા હા નથી કરવો નાસ્તો અરે એવું ના બોલાય મેં કેટલી બધી મહેનત કરીને પેલી તરલા દલાલની ચોપડીમાંથી જોઈ જોઈને તારા માટે સુકી ભેળ બનાવી છે ખાઈ લો દીકરા નથી ખાવી મારે સુકી ભેળ હાય હાય કઈ વાંધો નહીં એ બટાટાનો મિલ્કશેક પીશ બટાકાનો મિલ્કશેક અરે પેલો સેલિબ્રિટી નહીં ખાના ખજાના વાળો સંજીવ કુમાર સંજીવ કુમાર નહીં સંજીવ કપૂર હા હા એ જ એની ચપડીમાંથી વાંચીને મસ્ત બટાટાનું મિલ્કશેક બનાવ્યું છે પી પી જલસા પડી જશે મમ્મી એવી કોઈ વસ્તુ છે કિચનમાં જે તું ચોપડીમાંથી વાંચ્યા વગર બનાવે છે એક મિનિટ હા છે ને ચા લાવ તારા માટે નથી પીવી ચા શું પણ મારે પીવી છે ભાઈ ચા સારું થયું તમે આવી ગયા લે માં સારું શું થયું ઓફિસે થી રોજ હું ઘરે પાછો આવું છું રાજા બાબુ શું થયું એ તપન કુમાર કેમ આમ કિશન કુમાર જેવું મોડું બનાવીને બેઠો શું થયું એની તો રામાયણ છે શું થયું એ તો કહો તમે એક કામ કરો ચા પાણી પીને ફ્રેશ થઈ જાઓ પછી વાત અરે પણ વીણા આ આપણો જુવાન જો દીકરો આ રીતે મોડું ચડાવીને બેઠો હોય તો કયા બાપને ગળે ચા ઉતરે મને કહેજો શું કહું છું તમે પહેલા ચા પી લો ને પછી વાત અરે પણ શું થયું એ તો કહો મને અરે કેવી રીતે કહું એકવાર તમે વાત સાંભળશો ને તો તમને ચા પણ આમ કડું કડિયાતા જેવી લાગશે અરે બાપ રે મને વાત કરો ડિટેલમાં શું થયું અરે શું કહું તમને શું કહું તમને જો વાતની ખબર પડશે ને તો તમને પોતાને આમ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થશે બોલો કશો વાંધો નહીં મને મને તરતા આવડે છે મને વાત કરો શું વાત છે આજે મારા દીકરાનું એવું ઇન્સલ્ટ થયું છે કે વાત ના પૂછો કેમ હા બિચારાનું એવું ઇન્સલ્ટ થયું છે અરે ભગવાનનો પાડ માનો કે આપણો છોકરો હેમ ખેમ ઘરે પાછો આવ્યો કોઈ બીજો છોકરો હોત ને તો આપઘાત કર્યો હોત એને એ પણ આમ લાંબુ નહીં ખેંચો મને કો શું વાત છે મેં તો માતાજીના 10 દીવા પણ કરી લીધા બાપ રે હે મારી માં કે મારો છોકરો હેમ ખેમ પાછો આવ્યો એક ની એક રેકોર્ડ વગાડ્યા કરે તું ક્યાર ની મને વાત કરો શું વાત છે તું જ કે મમ્મી તું જ કે હું કહીશ તો ભડકશે અરે નહીં ભડકું મારા બાપા મને કે ને ભાઈ શું થયું બેટા માંગ્યા વગર તો છે ને માં પણ ના પીરસે આ તો બાપ છે કે કે ભાઈ કે શું થયું કે પપ્પા હું વેગનર લઈને કોલેજ નહીં જાઉં કેમ બધા ફ્રેન્ડ્સ મારી મજાક ઉડાડે છે કે વેગનર તો આજકાલ ટેક્સી વાળાએ નથી ચલાવતા હા તો 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 શું પપ્પા જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે ને હું કાકા કાલેલકરના જમાનાની વેગનર લઈને કોલેજ જાઉં છું એમાં એ પાછી આજે બંધ પડી ગઈ હા અને તમે માનશો ગાડીને ધક્કો મારવા માટે કોઈએ બિચારાની મદદ પણ ના કરી બોલો વિચાર કરો પપ્પા જે વેગનરને ધક્કો મારવામાં સ્ટુડન્ટ્સ નાનમ સમજે છે એ વેગનર લઈને હું કોલેજ જાઉં તો કેવું લાગે તો મેં ડિસાઈડ કર્યું છે કે હું વેગનર લઈને કોલેજ નહીં જાઉં ગુડ વેરી ગુડ વેરી ગુડ ડિસિઝન બેટા વેરી ગુડ ડિસિઝન આમ પણ પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા ભાઈ હું શું કહું છું હોન્ડા સિટીમાં ડીઝલ મોડેલ આવે છે હોન્ડા સિટી હા આપણે હોન્ડા સિટી અપાવી દઈએ તો સારું તું મર્સિડીઝ ના બોલી એવું ખોટા ખર્ચા આપણને પોસાય હા શું કહે છે બેટા હા બાબા મને હોન્ડા સિટી અપાવી દો હોન્ડા સિટી અપાવી દો દીકરા સાંભળ આ તારો બાપ છે ને સીધો સાદો નોકરિયાત માણસ છે હું જ્યાં કામ કરું છું ને એ કંપનીનો માલિક નથી હું એટલે જ તો બિચારો હોન્ડા સિટી ની વાત કરે છે ફરારી ની જીદ નથી કરી રહ્યો શું કહે છે બેટા હા શું શું કહે છે બેટા વીણા જરા સમજવાનો પ્રયત્ન કર આપણી ઘરની પરિસ્થિતિ તો જો જરા હે દર મહિને કેટલા ખર્ચા આવે છે તો તું આને સમજાવવાને બદલે આની સાઈડ લઈ રહી છે તું બસ ને પપ્પા આવું જ ને ખર્ચો 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 જ્યારે જો ત્યારે ખર્ચાને લઈને રડતા હો છો મમ્મી તને ખબર છે કુકુલના પપ્પા છે ને મ્યુનિસિપાલિટીમાં જુનિયર એન્જિનિયર છે તો સ્કોડા લઈને કોલેજ આવે છે અરે ભાઈ ઓ
મ્યુનિસિપાલિટીમાં શું છે, એ નોકરીમાં પગાર સિવાય ઉપરથી પણ આવક થતી હોય છે, અને હું જો ઉપરની આવકનો વિચાર કરું ને તો મારી નીચેથી ખુરશી નીકળી જાય. ભઈલા તો શું કામ કરો જો આવી નોકરી? રેઝિગ્નેશન આપી દો. અચ્છા, અને રેઝિગ્નેશન આપીને શું કરું? હે, હવાલદારની નોકરી? વીણા, તું જરા પ્લીઝ એક માં થઈને આને સમજાવ ને, તારા વાલા દીકરાને સમજાવ, એને કે કે આ એક વર્ષ કાઢી નાખે એની વેગનારથી, આ મારો હપ્તો ભરાઈ જાય ને એસટીમની ગાડીનો, એ પછી આવતા વર્ષે એની નવી કાર માટે વિચાર કરીશું. કે એને આવતું વર્ષ કોણે જોયું છે? મને જો હોન્ડા સિટી નહીં મળે ને તો હું કોલેજ નહીં જાઉં. એ બેટા, એવી ખોટી જીત નહીં કરવાની. હા, ખોટી જીત બિલકુલ નહીં કરવાની. જો તારા પપ્પા એકદમ બરાબર કહે છે. ત્યારે એક્ચ્યુઅલી આની વાતમાં છે ને, હું તમને ઓરિજિનલ વાત કરવાની જ ભૂલી ગઈ. આપણા ફ્રીજનું કોમ્પ્રેસર ઉડી ગયું છે. ઉઠાડી મૂકશો મને, ઉઠાડી મૂકશો. હજી હજી ગયા વર્ષે નવું ફ્રીજ લીધેલું વીણા. હા, પણ સાલાઓ કેવો તકલાદી માલ આપે છે બોલો. હજી ગયા મહિને ગેરંટી પીરિયડ પૂરો થયો અને આજે કોમ્પ્રેસર ઉડી ગયું. તો હું શું કહેતી હતી, આપણે ફ્રીજને એક્સચેન્જમાં આપીને થોડાક પૈસા ઉમેરીને નવું ફ્રીજ લઈ લઈએ તો? ઉઠાડી મૂકશો મને, ઉઠાડી મૂકશો ચોક્કસ. હા, અને બીજી એક વાત, મારો પેલો કઝિન છે ને ચંદ્રેશ. હા હા હા, પેલો ઓફ વ્હાઈટ કલરનો છે ને ચંદ્રેશ? ઓફ વ્હાઈટ નહીં, ગોરો છે, ગોરો. હા, તો એ ચંદ્રેશે પણ લેપટોપ વેચવાનું શરૂ કર્યું છે, તો મેં બોણી કરવા માટે એક પીસનો ઓર્ડર આપી દીધો. ઉઠાડી મૂકશો, ઉઠાડી મૂકશો. લેપટોપ, લેપટોપ, લેપટોપ નું તું શું કરીશ? પણ એ તો કે કેમ આમ કરો છો? મારી પેલી ફ્રેન્ડ ની જોસના, અમેરિકા વાળી. હા હા હા, પેલી ટોલ ડાર્ક ને હેન્ડસમ છે એમ ને જોસના? બધામાં તમને છે ને વાંધા વચકા બહુ કાઢવાની ટેવ છે. હા હા, એ જ, એની સાથે મને ચેટ કરવા માટે કામમાં આવશે. યુ નો, અમે આઈએસડી ના ખર્ચા કેટલા બધા થાય છે હે, અને તમે જ કહો છો ને કાયમ ખર્ચા વધી ગયા છે, ખર્ચા વધી ગયા છે. આ તો શું, એક વાર 50,000 રૂપિયા નાખ્યા એટલે નિરાત. 50,000? ઉઠાડી મૂકશો મને, ઉઠાડી મૂકશો તમે લોકો. મમ્મી, મમ્મી, અને શું થયું? આ કેમ બ્લેક ફિલ્મ ની રાણી મુખર્જી ની જેમ ચાલે? શું થયું? પપ્પા, મારા ચશ્મા. ચશ્મા માથા પર છે? કોના માથા પર છે? લો બોલો ગાંડી ડોબી, તારા ચશ્મા તારા માથા પર જ હોય ને બેટા. ઓ ગોડ, દર વખતે આ ચશ્મા મૂકીને હું ભૂલી જાઉં છું. તમને ખબર છે પપ્પા, ચશ્મા વગર ચશ્મા શોધવા ઇટ્સ સો ડિફિકલ્ટ. આઈ નો, અને એટલે જ હું હંમેશા કહું છું કે હંમેશા ચશ્માની બે જોડી રાખવાની. એક જોડી ખોવાઈ જાય તો બીજી એને શોધવા કામમાં આવે. અને બીજી પેર ખોવાઈ જાય તો એને શોધવા માટે કોન્ટેક્ટ લેન્સ કરાવી લેવાના નવા, હે ને, મોંઘામાં ના. એવા ખોટા ખર્ચા ના પોસાય આપણને. વાહ વાહ, જોયું જોયું જોયું, આને કહેવાય બાપની સાચી દીકરી, ખોટા ખર્ચાની કટ્ટર વિરોધી. વાહ, તો શું પપ્પા, આગળ કેટલા ખર્ચા ઉભા છે? હવે તમે જુઓ, મારે મેડિકલમાં એડમિશન લેવાનું છે, તેમાં 10-15 લાખ ડોનેશન આપવું પડશે. 10-15 લાખ? ઉઠાડી મૂકશો મને, ઉઠાડી મૂકશો. પપ્પા, 10-15 લાખ મારા 12% આવે ત્યારે, બાકી 50 લાખ ભાવ ચાલે છે. બાપરે, ભાઈ મને આમ હાર્ટ એટેક આવે એવું ના બોલ પ્લીઝ. ડોન્ટ વરી પપ્પા, એક વાર હું ડોક્ટર બની જાઉં ને પછી આમ તમારું બાયપાસ થઈ જશે. તો એ પહેલા તો તારો પપ્પા ઉપર પહોંચી ગયો છે બેટા. શું બોલો છો તમે? હા, આ છોકરા બિચારા 10-15 લાખ ની વાત કરે ને ત્યારે તમે સીધા છેલ્લે પાટલે જઈને બેસી જાઓ છો. અરે પણ છેલ્લે પાટલે જઈને ના બેસું તો શું કરું મને વીણા? તું કે તો ખરી, આપણા ઘરના કેટલા જાલીમ ખર્ચાઓ છે, બેન્ડ વાગી જતી હોય છે માણસની, હું છેલ્લા પાટલે જઈને જ બેસું ને? પપ્પા, તમે જો છેલ્લે પાટલે જઈને બેસો કે પહેલે પાટલે, મને જો હોન્ડા સિટી નહીં મળે ને તો હું કોલેજ નહીં જાઉં. નહીં જતો, નહીં જતો. તું કોલેજ જઈને તારા બાપ પર ઉપકાર નથી કરતો, સમજો ને? કોલેજ જઈને ભણી ગણીશ ને તો તારા ભલા માટે હશે. તમે ભણી ગણીને શું કરી લીધું? 70,000 ની નોકરી? લો બોલો, એટલે 70,000 ની નોકરી તારે મન કઈ નથી? હે, તો સાંભળ, એ આપણી સોસાયટીનો વોચમેન છે ને, એ 2 વર્ષ નોકરી કરે ને, આપણી સોસાયટીમાં કામ કરે ને, તો એને 70,000 ના મળે. હા, પણ એ વોચમેન પોતાના સંતાનોને નાની નાની જરૂરિયાતો માટે લટકાવતો નહીં હોય. એક્ઝેક્ટલી, અને એનો દીકરો એની પાસે હોન્ડા સિટી ની માંગણી નહીં કરતો એને પહેલા. હા, પણ જો તમે વોચમેન હોત તો એ પણ તમારી પાસે હોન્ડા સિટી ની માંગણી ના કરત, બરાબર ને બેટા? બધા અવાજો નહીં કે હા પણ હા પણ, મમ્મી કહે છે હા પણ પણ. હું શું કામ હા પાડું? પપ્પા, મને હોન્ડા સિટી જોઈએ બસ. એ ભાઈ, હોન્ડા સિટી કેટલા ની આવે છે, કઈ આઈડિયા છે તને? 8-10 લાખ બસ. અચ્છા બે, 8-10 લાખ તમારા મન કઈ નથી એમ? પણ એક સાથે ક્યાં આપવાના છે? આજકાલ તો બધું હપ્તા પર મળે જ છે. હા, કરેક્ટ કરેક્ટ, હપ્તા પર મળે છે બધું, પણ હપ્તા ભરશે કોણ? તમે. બોલ્યા તમે, કેટલું સહેલું છે ને તમારા માટે બોલું તમે. સાલું આમાં એક નવી કહેવત બનશે કે ફરે કોઈ અને ભરે કોઈ.
જો ભાઈ સાંભળ બેટા, મારા માથે છે ને ઓલરેડી ઘણી બધી લોનનું ઓથોરાઇઝેશન છે. એક લોન ભરવા માટે મારે બીજી લોન લેવી પડે છે. હવે ત્રીજી લોન લેવાની મારામાં તાકાત કે ત્રેવડ નથી, સમજો ભાઈ. તારે વેગનારમાં કોલેજ જવું હોય તો જા, નહીતર ઓટોમાં જા. પણ હોન્ડા સિટીનું નામ મારી આગળ લેતો નહીં, સમજો. એમ જ ને? કેમ જ ને? એમ જ ને? એટલે પણ એ જ પાછું હું પૂછું છું, કેમ જ ને? પપ્પા, જો તમે મને હોન્ડા સિટી નહીં અપાવો ને તો હું જમવાનું છોડી દઈશ અને અનશન કરીશ. વાહ, ક્યા વાત હે, આપણા ઘરનું રેશન બચશે. વાહ વાહ, શું બોલો છો તમે? હું સત્યાગ્રહ કરીશ. અને સત્યાગ્રહ ના કહેવાય, દુરાગ્રહ કહેવાય બેટા, દુરાગ્રહ. પપ્પા, હું તમારો બોયકોટ કરીશ. ઓહો હો, સાંભળ્યું સાંભળ્યું વિના, સાંભળ્યું? બાપનો બોયકોટ કરવા નીકળ્યો દીકરો. આજો જો, આ છે આજકાલની પ્રજા અને આ છે આજકાલની પ્રજાના સંસ્કાર બધા. બાપનો બોયકોટ કરવા નીકળ્યો. એક 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 વિના, એક અમે હતા કે અમારા જમાનામાં અમારા બાપ સામે ઊંચો હરફ સુધા નહોતા ઉચ્ચારી શકતા. કોઈ પણ ચીજ વસ્તુની માંગણી કરવી હોય ને તો બે વાર વિચાર કરવો પડતો અમારે. તને ખબર છે બેટા, મારા બાપા પાસે એક વાર મેં સાયકલ માંગી તો બાપાએ મને શું કહ્યું ખબર? ભૈયા, શું કરું તારે સાયકલ લઈને? હે, દૂધનો ધંધો કરો આખા ગામમાં ફરી ફરીને? હસ નહીં, હસ નહીં એ વિના, હસ નહીં. અને પછી ગુસ્સામાં ને ગુસ્સામાં બાપાએ મને 3 દિવસ સુધી કોલેજમાં જવા માટે બસની ટિકિટના પૈસાએ નહોતા આપ્યા, સમજો. અને આ છે આજની જનરેશન, બોયકોટ કરે બાપનો. કરો કરો બોયકોટ કરો. ઓહો, હે, રેઇનકોટ પહેરીને રેઇન ડાન્સ કરો, બુશકોટ પહેરીને કેબરે કરો, ઓવરકોટ પહેરીને જે કરવું હોય કરો, પણ હું તને હોન્ડા સિટી નહીં અપાવું એટલે નહીં જ અપાવું. શું ઉલટી થાય? એને ઉલટી થાય છે, બાથરૂમમાં લઈ જાય. સાંભળ્યું મમ્મી, સાંભળ્યું. હા બેટા, સાંભળ્યું. આટલા વર્ષોથી સાંભળતી જ તો આવી છું. હે, આ માણસ તો છે જ હઠીલા વિક્રમાદિત્ય જેવા. અરે મમ્મી, આ દિવસ માટે તે બાધા આખડી રાખી હતી. હે, તારા દીકરાની ઈચ્છા ઉપર નિરાશાનો પાણી ફરી રહ્યું છે ત્યારે તું ચૂપ છે. સ્વાભિમાન જેવું છે કે નહીં? હવે તો તારે તારા સેલ્ફ રિસ્પેક્ટ માટે પણ મારો સાથ આપવો જ રહ્યો. સાચી વાત છે દીકરા, સાચી વાત છે. નહીં તો ખબર છે તારે શું થશે? શું થશે? આ માણસ તને આજે ધમકી આપે છે, કાલે તારા પર હાથ ઉપાડશે અને પરમ દિવસે. બિલકુલ ચૂપ. આ તારો દીકરો મારી વિરુદ્ધ તને ચડાવી રહ્યો છે વીણા. આજો આજો મમ્મી, તારી બુદ્ધિ વિશે પપ્પા શું વિચારે છે? શું વિચારે છે? હું તને ચડાવું અને તું ચડી જાય એટલી ઢ સમજે છે પપ્પા તને? હાય હાય, એટલે તમે મને ઢ સમજો છો? ના ના, એવું નથી વીણા. ના ના, તમે મને સમજો છો શું? હે વીણા, હું તને ઢ બ કડ કઈ નથી સમજતો. માય ગોડ, પપ્પા તને ઢ બ કડ કઈ નથી સમજતા. તમે મને કઈ નથી સમજતા? સમજી ગઈ. સાંભળ, હું સમજી ગઈ. સાંભળ બેટા, બેટા, આ તારા બોયકોટમાં હવે હું તારી સાથે જ છું. નહીં કર, થઈ જા દીકરાની સાથે, થઈ જા થઈ જા, મને વાંધો નથી. મારી દીકરી મારી સાથે છે, કેમ બેટા? હાય 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 હાય, મારી દીકરી મારી સાથે. એવી એવી ભૂલ ના કરતા રવિના બેટા, ફરી એક વખત વિચારી લેજે દીકરા. જે માણસ પોતાની પત્નીને કાઈ નથી સમજતો એ તને શું સમજશે? હા રવિના, તારે તો અમારો જ સાથ આપવો પડશે. હા એક મિનિટ પપ્પા. ના પડ્યો, ના પડ્યો. સાંભળ, મારે પપ્પા જોડે કઈ પણ પ્રોબ્લેમ થાય ને તો તારે મારી પડખે ઉભા રહેવું પડશે. રાખડીના સોગંદ તારી પડખે ઉભો રહીશ. ઓકે, તો પપ્પા, ના પડી, અમે બધા તમારો બોયકોટ કરીએ છીએ. એ ગોપી કિશન, ડાન્સ નહીં કર્યા કર, કરો કરો. તમે ત્રણેય જણા મળીને મારો બોયકોટ કરવો હોય તો કરો, આઈ ડોન્ટ કેર. તમે ત્રણેય જણા કાન ખોલીને સાંભળી લો, આ તમારા બોયકોટના ફટા બતવાથી હું ડરવાનો નથી, સમજો. અરે તને હોન્ડા સિટી તો શું, તને 3 પૈડાની સાયકલ પણ નહીં અપાવું. અને અત્યારે જે વેગનાર છે ને એને કાલે ને કાલે વેચી મારીશ ગરાજવાળાને બોલાવીને. ગરાજવાળો નહીં લે, એ તો કિલોના ભાવે વેચા છે. આ તો ભંગારવાળાને વેચીશ, પણ તને 11 નંબરની બસ ભેગો ન કરું તો મારું નામ રવિકુમાર જાની. હા એ જ નહીં. ચાલ 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 વિના, મને સરસ ગરમા ગરમ ચા પીવડાવ, ચાલ જલ્દી. ફાસ્ટ ચાલ, ફાસ્ટ ચાલ. ચા નહીં મળે.
અમે ત્રણે ભેગા થઈને તમારો બોયકોટ કર્યો છે, સમજી ગયા? ચલો દીકરાઓ, આપણે કિચન માં જઈને બટાટાનો મિલ્કશેક પીએ. ફોલો મી. ફોલો ફોલો હર ફોલો હર. બટાકાનો મિલ્કશેક. આલુ 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 આલુ. બટાટાનો મિલ્કશેક પીઓ પીઓ પીઓ. બટાટાનો મિલ્કશેક અને સાથે મારું લોહી પણ પીજો. મારું લોહી વધારે સ્વીટ અને વધારે મીઠું હશે બટાટાના મિલ્કશેક કરતા.